नमस्कार दोस्तों, ब्लैक बक ट्रेडिंग में तमारू हार्दिक स्वागत है भाई। तो जो भाई मार्केट हजे चालू है, 3/28 थी है। तो आप चलो जोईए कई रीते आप ट्रेड लीधो तो अने तमने कई रीते मैं कीधु तू कि भाई रीजन हूँ तो आज ट्रेड पाछळनो बराबर, अने तमारे कई रीते विचारवू पड़े भाई, बायर लोग ने कई रीते विचारवू पड़े आ तमने आज समझावीशु बराबर। जो भाई मार्केट में भाई मार्केटनु स्ट्रक्चर तमारे समझवू पड़शे, कई रीते मार्केट बिहेव करे एना माटे तमारे स्क्रीन टाइम देवो पड़शे, एटले सतत तमारे एक्सपीरियंस करवो पड़शे भाई। एक एक केन्डल ने फील करवी पड़शे तमारे, त्यारे ज ख्याल आवशे तमने बराबर। जो हवे मेन रेजिस्टन्स कयो हतो, 4850-888 मेन रेजिस्टन्स हतो बराबर, आवडवा। एटले अहींया बधा सेलर लोको बेठा छे, रेजिस्टन्स एटले सेलर लोको बेठा छे बराबर। अने काले मार्केट क्लोज क्या थाय छे, जो काले मार्केट क्लोज थाय छे 650-688 आजूबाजू बराबर। एटले हवे जे आ 650 जे रेजिस्टन्स हतो काल माटे, ए हवे आपणा माटे आज सपोर्ट बनी गयो छे। केम कई रीते ख्याल आवे तो हूँ तमने समझावुं। जो पहली ज केन्डल तमे जो पहली केन्डल जो गैप अप खुले छे, आ कालनो क्लोजिंग छे, अहींया गैप अप खुले छे। गैप अप खुल्या बाद सेलर लोको डाउन लावानी ट्राय करे छे, पण 4850 नीचे केन्डल बर्न नहीं थती, त्यांथी रिवर्स थी जाए, एटले त्यांथी बायर एक्टिव थी जाए भाई बराबर। तो पछी धीमे धीमे बायर उपरनी बाजू लई जवा करे छे मार्केट बराबर, पछी पाछा त्यांथी सेलर लोको एक्टिव थी जाए, धीमे धीमे नीचेनी बाजू लावा ट्राय करे छे। क्यां सुधी? तो के 4850 सुधी। फरीवार मार्केट अहींथी रिवर्स थाय छे, एटले आपणने कन्फर्मेशन मळी गयुं भाई, अहींया बधा बायर बेठा छे, एटले आ सपोर्ट छे आपणा माटे आजना दिवस माटे। इंट्राडे नो सपोर्ट हवे 650 छे भाई बराबर। तमे कोई पण ट्रेड लो कॉल बाजुनो तो 650 नो तमारे एसएल राखवानो होय बराबर। तो जो पछी धीमे धीमे मार्केट अप जाय छे, धीमे 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 अप जाय छे बराबर। सेलर बायर फाइटिंग करे छे एमने, अने जो भाई आ जे आजनो हाय हतो ने, आजनो हाय जो अहींया मार्यो हतो मार्केटे, आजनो हाय अहींया मार्यो हतो बराबर, 777 जेवो हाय हतो। 777 ब्रेक करी रिटेस्ट थईने धीमे धीमे मार्केट अप જવા લાગ્યું, એટલે આપણને ખ્યાલ આવી ગયો ભાઈ કે માર્કેટ અપ બાજુ છે હવે બરાબર। હવે આપણે એ નક્કી કરવાનું સેલર લોકો ક્યારે બીસે, આપણને ત્યારે જ ફાસ્ટ મૂવ મળે જ્યારે સેલર લોકો બીવા લાગે। એ ક્યારે બીવા લાગે? કે રેઝિસ્ટન્સ બ્રેક થાય ત્યારે। તો જો થયું પણ એવું જ તે, અને મેં તો આ હેમરથી એન્ટ્રી મારી હતી બરાબર, અને મેં તમને કીધું હતું કે 888 બ્રેક થાય ને તો તમે લેજો, ફાસ્ટ મૂવ આવશે બરાબર। મેં એડવાન્સમાં એન્ટ્રી મારી દીધી હતી બરાબર, અને અહીંયા એક ટ્રેડલાઇન પણ બનતી હતી, જો મેં તમને ટેલિગ્રામમાં પણ કીધું હતું, ટેલિગ્રામમાં પણ અપડેટ આપી હતી કે આ ટ્રેડલાઇન છે ને સપોર્ટ તરીકે કામ કરે છે। જો માર્કેટમાં ટ્રેડલાઇન, આ જ્યાં ટ્રેડલાઇન આવે છે બાયર એક્ટિવ થઈ જશે, ટ્રેડલાઇન આવે છે બાયર એક્ટિવ છે, એટલે સપોર્ટ તરીકે કામ કરે છે। અને જેવું જ તે 888 બ્રેક થયું, એટલે ભાઈ શોર્ટ કવરિંગ મૂવ આવ્યો ભાઈ, અને શોર્ટ કવરિંગ મૂવ કહેવાય। બધા અહીંથી જે સેલર લોકો હતા એ ફટાફટ નીકળવા લાગ્યા ભાઈ, અને એકદમ ફાસ્ટ મૂવ આવ્યો, એકદમ ફાસ્ટ મૂવ આવ્યો। 15 મિનિટની ટાઈમ ફ્રેમમાં જોવો ને તો તમને ખ્યાલ આવે, જો 15 મિનિટની ટાઈમ ફ્રેમમાં જો આ એક કેન્ડલ આની ઉપર ક્લોઝ થઈ છે, એટલે જુઓ તમે 1, 2, 3, 4, 5 કેન્ડલમાં આપણને ટાર્ગેટ મળી ગયો ભાઈ બરાબર। આવી રીતે એસએલ હોય ને એ ટ્રેલ કરવાનો હોય, આવા મૂવ આવે એટલે એસએલ ટ્રેલ કરવાનો હોય તમારે। તો એકદમ ફાસ્ટ મૂવ આવી ગયો અને આપણને આપણો ટાર્ગેટ મળી ગયો। આપણે બાકી ટ્રેપિંગ માર્કેટ હતું સવારે, તો માર્કેટ ટ્રેપિંગ હતું ભાઈ, મેં તમને કીધું હતું ટ્રેડ તમે ના લેતા આ માર્કેટમાં, કેમ કે આ ટ્રેપિંગ માર્કેટમાં તમે સવારનો સેશન હતો ને ટ્રેપ કરવા માટેનો હતો, પછી બપોર પછીના સેશનમાં ફાસ્ટ મૂવ આવ્યો, કેમ કે અહીંયા બધા રાઇટિંગ થયું હોય ને જે બરાબર, અને વીકલી એક્સપાયરી હતી બરાબર। મેં તમને વિડીયોમાં પણ કીધું હતું કે ભાઈ ફાસ્ટ મૂવ આવશે એટલે જબરદસ્ત મૂવ આવશે। તો ભાઈ આ બધું તમારે શીખવું પડે, સમજવું પડે, નોટ કરવું પડે। તમે પૂરો વિડીયો જોવો તો તમને વધારે ખ્યાલ આવશે, તમે આખો વિડીયો જોતા નથી, 2-3 મિનિટનો વિડીયો જોવો છો ભાઈ, એવી રીતે ના ચાલે। તમારે જો શીખવું હોય, સમજવું હોય તો ફૂલ વિડીયો જોવો પડશે તમારે બરાબર। તો બરાબર આ રીતે આપણે મૂવ લીધો હતો, તો આપણે ચાલો જોઈએ હવે કે ભાઈ કાલે કઈ રીતે ટ્રેડ લઈશું આપણે। હવે માર્કેટ કાલે જોવો ભાઈ, આ 15 મિનિટની ટાઈમ ફ્રેમ છે, માર્કેટ કાલે 46,000 અને 46,200ની વચ્ચે ખુલે માર્કેટ, અને અહીંયા થોડો સમય પસાર કરે, 1 મિનિટ, 2 મિનિટ, 4 મિનિટ, 5 મિનિટ કે કોઈ 1/2 કલાક બરાબર સમય પસાર કરે આ બે રેન્જની વચ્ચે, અને જે બાજુ બ્રેકઆઉટ કે બ્રેકડાઉન થાય તો એ બાજુ આપણને 100 થી 150 પોઈન્ટનો મૂવ મળી શકે છે બરાબર, પણ કમ્પોનન્ટ સાથે જોવા પડશે બરાબર। અને માર્કેટ જો ગેપ ડાઉન ખુલે, અહીંયા ગેપ ડાઉન ખુલે અહીંયા રેઝિસ્ટન્સ આજુબાજુ, એટલે આપણો જે 888નો રેઝિસ્ટન્સ હતો ને, સપોર્ટ હતો ને 800, એ રેઝિસ્ટન્સ હતો પહેલા, હવે સપોર્ટ તરીકે કામ કરશે,
એટલે ત્યાં ખુલે, અહીંયા ગેપ ડાઉન ખુલે 800 આજુબાજુ, 888 આજુબાજુ, તો અહીંયા ભાઈ કોઈ એક રેન્જ બને, અથવા કોઈ મને કોઈ પહેલો હેમર દેખાય, અહીંયા મને કોઈ પહેલો હેમર દેખાય તો હું અહીંથી બાઇંગ કરીશ ભાઈ, કેમ કે માર્કેટ અપ ટ્રેન્ડમાં છે ભાઈ, એટલે હેમર તો મૂકવાના જ નહીં હવે, બરાબર? તો આ રીતે છે. અને જો ભાઈ માર્કેટ ગેપ અપ ખુલી જાય, ગેપ અપ ક્યાં સુધી, 400 સુધી ખુલી શકે છે, તો 400 સુધી ગેપ અપ ખુલે અને માર્કેટ ત્યાં કેવા પ્રકારની પ્રાઇસ એક્શન બનાવે છે, બરાબર? તો આપણે પ્રાઇસ એક્શનને ફોલો કરીશું ગેપ અપ ખુલે તો, બરાબર? અહીંયા પ્રાઇસ એક્શન કઈ રીતે બને છે એ પ્રમાણે આપણે કરશું, બરાબર? તો ભાઈ આપણે, તમારે જો પ્રાઇમ ગ્રુપમાં જોડાવવું હોય તો અમારી લિંકથી ડીમેટ એકાઉન્ટ ખોલો અને રેગ્યુલર એમાં ટ્રેડ મારો, તો તમને પ્રાઇમ ગ્રુપમાં એડ કરવામાં આવશે. પ્રાઇમ ગ્રુપમાં તમે જલ્દી શીખશો ભાઈ, બરાબર? કેમ કે પ્રાઇમ ગ્રુપમાં હું ડેઈલી અપડેટ આપતો હોઉં છું, અવનવા લેવલ આપતો હોઉં છું, અવનવું શીખવાડતો હોઉં છું કે ભાઈ કઈ રીતે માર્કેટમાં કામ કરવું, બરાબર? તો તમે ભાઈ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને મિત્રો સુધી શેર કરો, જેથી બધાને નોલેજ મળી શકે સ્ટોક માર્કેટનું, બરાબર? જય હિન્દ મિત્રો.